आगळ प्रश्न नंबर छ खाना थोड़ा अलग छे। राधनपुर ना नैया स्टोर्स ना चौपड़े खर्चनी नोंद सहितनी खरीद नोंद तैयार करो। अंडरलाइन करो खर्चनी नोंद सहितनी एटले आमा खर्चना खाना पण बनाववाना छे। कया कया खर्च छे तेवो वसेक रेलवे नूर अने मजूरी जेवा खर्चा राखे छे एटले त्रण खर्चा बोलो कया कया। वसेक रेलवे नूर मजूरी में कोई विभाग नहीं पाड़ेला। वसेक में मैं त्रण विभाग पाड़ेला छे एक अंतर राज्य पूरते एटले राज्यनी अंदर अने बीजो राज्यनी बहार। राज्यनी बहार एटले ने शुं कहेवाय राज्यनी अंदर होय तो आवक पूरती सी जीएसटी अने आवक पूरती एसजीएसटी। राज्यनी बहार होय तो आवक पूरती छेल्लो खानो कुल रकम रूपिया। जो ये तारीख ना खाना मा बोलो पहला शू लखाशे 2018 मे पहली। वेपारी नु नाम बोलो शू छे आंचल स्टोर खाते लखाशे आंचल स्टोर खाते। बिल नंबर बोलो मालनी चोखी रकम एटले वेपारी वटाव बाद करिया पछी। चलो 40,000 छे केटला टका वेपारी वटाव। वेपारी वटाव नी चोपड़े नोंद थाय सीधो शू कराय ने 40,000 माइनस 10% मालनी चोखी रकम बोलो केटली आवशे। आगळ वाँचो 5% कयो वटाव। આખા પ્રકરણમાં કે રોકડ વટાવ ગણાશે? મજૂરીના ખાનામાં બોલો કેટલા? છેલ્લો ખાનો રેલવે નોરમાં હજાર ફરતીય નંબર કેટલો? 85. ઉપર વાંચો કુલ વસેકનો દર કેટલા ટકા છે? તો સી જીએસટી અને એસ જીએસટી કેટલા કેટલા ટકા હોય? આ રાજ્યની અંદર કે રાજ્યની બહાર? એક વસે કે બે? કયા કયા? સી જીએસટી 36,000 ઉપર લખાય કે આ બંને પ્લસ કરીને? બંને પ્લસ કરીને કુલ રકમ પર ગણાશે વસેક બંને પ્લસ કરીને કુલ રકમ 36 + 37 + 38 + 538 500 કયા? હવે બોલો 12% કરવાના 6 6% કરવાના ગુણ્યા 6% હવે ધ્યાનથી સમજજો અહીંયા 23 10 હવે કેલ્સીમાં કરો પ્લસ બરાબર જે રકમ આવે એમ જ રાખો બરાબર। પ્લસ બરાબર નો મતલબ શું થાય? આ 23 10 એમાં પ્લસ થઈ ગયા હજી બાજુમાં બીજા કેટલા આવે તો હજી બીજા 23 10 પ્લસ કરવાના વત્તા 23 10 43,000 સમજાણું ખબર પડી એમાં નહીતર બધાનો સરવાળો પાછો અલગથી કરવો પડે એટલા માટે। ચોટીલાના અપેક્ષા પાસેથી 8 નો માલ 5 વેપારી 2 રોકડ વટાવે ખરીદ્યો। અંડરલાઈન કરો ને છેલ્લે નાણા તરત જ ચેકથી ચૂકવી દીધા। નાણા શેનાથી ચૂકવ્યા છે તો વ્યવહાર કેવો કહેવાય? તારીખ 7 નો વ્યવહાર કેવો છે? રોકડ હોવાથી નોંધાશે। આ નોંધ દાખલાની બાજુમાં લખવાની દાખલાની નીચે। એની પછી પટના બિહાર એટલે રાજ્યની અંદર આ 2 લાખ છે તો કયો? આ બંને લાગશે। ધ્વનિ સ્ટોર્સ પાસેથી કેટલાનો માલ છે? આમાં કે રોકડા ચૂકવ્યા છે
अंडरलाइन करो ने अर्धा नाणा तरत चुकव्या अंशतः रोकड़ अने अंशतः आपणे केवो नोंधवानो ध्वनि स्टोर खाते बिल नंबर 100 चलो कैल्सी मां केटला मुकशो कयु बटन माइनस 10% 18,000 હવે 3% રોકડ વટાવ ગણાશે મજૂરી ના કેટલા ચાલો પ્લસ 500 હજી પ્લસ બોલો કેટલા હજી પ્લસ કેટલા હવે ગુણ્યા 6% કરશો તમે શું કામ 12% રાજ્યની બહાર એટલે 12% ગણાશે ને ગુણ્યા 12% 2000 હવે કયું બટન પ્લસ બરાબર એકવીસ 500 સમજાય છે ખાના વધારે છે બાકી છે સરળ પછીની તારીખ બોલો કઈ 25 નોંધાશે કે નહીં નોંધાય રોકડા કે કઈ હું ચૂકવ્યું છે નોંધાશે ને બોલો વેપારીનું નામ બિલ નંબર ચાલો કેલ્સી માં કેટલા માઇનસ 10% 13,000 ચલો જે ખર્ચા છે કોઈ કેટલા ઉમેરવાના મજૂરી છે કોઈ રાજ્યની અંદર કે બહાર એક વસ્તે કે બે 6% કે 12% પ્લસ કરી દીધા ને આ ગુણ્યા 6% 800 હવે કયું બટન પ્લસ બરાબર હજી બોલો શું કરવાનો 828 સરવાળો 15,400 છે કોઈ વિગત હવે અન્ય કોઈ વિગતો આપવામાં આવેલી તો હવે આપણે શું કરીશું સરવાળો કુલ ચલો ઉપર સૌથી પહેલા કોનો સરવાળો કરવાનો માલની ચોખ્ખી રકમ એનો ટોટલ આપો 67 બાજુમાં એની બાજુમાં પછી 3,000 એની પછી એની પછી છેલ્લામાં 80,000 સમજાણો જે રીતે ખરીદ નોંધ બનાવી એ જ રીતે શું બનાવવાનો વેચાણ વેપારીનું નામ છે એની જગ્યાએ આવક ભરત એની જગ્યાએ આવક પૂર્તિની જગ્યાએ આટલો ફરક આવશે વલસાડના વૃંદા સ્ટોર ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ તૈયાર કરો વસેક રેલવેનો મજૂરીના ખર્ચા અલગ રાખે છે ખાના ધારો કે અલગ ખાના નો બનાવતા હોય તો મજૂરીને ધ્યાનમાં લેવાય તો ધ્યાનમાં લેવાય વસેક કુલ કેટલા ટકા એ કયો વસેક હોય તો સી અને એસ કેટલા ચલો પહેલો તારીખના ખાનામાં શું લખાશે 2019 જૂન ગ્રાહકનું નામ ઉન્નતિ ટ્રેડર્સ ખાતે માલની ચોખ્ખી રકમ 20,000 માઇનસ 10% જાવક ભરતીય નંબર 200 ચલો રેલવે નું છે કેટલો વત્તા 400 વત્તા મજૂરી ગુણ્યા 18% કરવાના ગુણ્યા 9% 1700 હવે કયું બટન પ્લસ બરાબર હજી બોલો શું આવશે પ્લસ 1701 22,300
સમજાય છે? આ આમનોની જેવું છે, લુધિયાણા પંજાબ એટલે રાજ્યની, અંડરલાઈન કરો, છેલ્લે અડધી રકમ ચેક થી મળી, સંપૂર્ણ ઉધાર. ગ્રાહક નું નામ બોલો શું છે? આશીષ ખાતે. બિલ નંબર 206. કેલ્સી માં કેટલા? 30,000 માઇનસ 5%. આ રોકડ બતાવ ગણાશે? આગળ ચાલો. હવે પ્લસ મજૂરી ના કેટલા? પ્લસ રેલવે નું ના, તો રેલવે નું ના ખાના માં 2. હવે રાજ્ય ની અંદર છે કે રાજ્ય ની બહાર? એટલે આ બે વસ્તુ એક લાગશે. આઈજીએસટી 9%, ગુણિયા 18%, 5,200. હવે કયું બટન? પ્લસ 34,102. ચલો પછીની તારીખ લખાશે, લખાશે બોલો. વેપારી કે ગ્રાહક? ગ્રાહક નું નામ જાનવી ખાતે. બિલ નંબર 200. કેલ્સી માં 10,000 માઇનસ 10%. હવે સી આપણે મજૂરી કે રેલવે નું છે, તો ડાયરેક્ટ સીજીએસટી, એસજીએસટી કે આઈજીએસટી? કાઉન્ટમાં રાજ્ય નો ઉલ્લેખ છે, તો રાજ્યની અંદર. રાજ્યની અંદર હોય તો 9% આવશે, ગુણ્યા 9%, પ્લસ બરાબર પ્લસ 810. 10,600. પછીની તારીખ વાપીના ધ્રુવીએ 30 નો માલ છેલ્લે અંડરલાઈન કરે ઓર્ડર આપ્યો, કેવો વ્યવહાર કહેવાય? તારીખ 15 નો વ્યવહાર કેવો છે? બિન આર્થિક હોવાથી નોંધાશે નહીં. પછીની તારીખ નોંધાશે. ધ્રુવીને ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો ને, આપણી ખરીદી કે આપણું વેચાણ? વેચાણ નોંધમાં શું લખાય? બિલ નંબર બોલો 200. કેલ્સી માં ઉપર 30,000 છે ને, 30,000 માઇનસ 10%, માલની ચોખ્ખી રકમ 27,000. હવે આગળ વાંચો. રેલવે નોર ના 800. પછી મજૂરી છે, તો હવે ગુણ્યા 9 કે 18? ગુણ્યા 9%, 2,000 પ્લસ બરાબર પ્લસ 2,502, 32,800. પછીની તારીખ 22 માં અંડરલાઈન શું કરશો? તારીખ કઈ છે? તારીખ 22 નો વ્યવહાર કેવો છે? રોકડ હોવાથી નોંધાશે. શું કામ નહીં ખબર પડી? રોકડ વ્યવહારની અહીંયા આ પ્રકરણમાં કોઈ પણ જગ્યા પર નોંધ થતી નથી ને. ચલો પહેલું ખાનું માલની ચોખ્ખી રકમ. કેટલું માલની ચોખ્ખી રકમ? 500. પછી 1,200. 900. 5,000. 13. 50. 13. 50. ચલો બાજુમાં તો સીજીએસટી ને એસજીએસટી તો સેમ જ આવશે ને. 50. 13. બાજુમાં 52,002.
99 800 ने लास्ट लेक्चर માં પણ આપણે ખાના વાળી નોંધ બનાવેલી પણ એ ત્રણ વસ્તુ ના ખાના હતા અહીં આ ખર્ચ ના ખાના છે ખરીદ નોંધ અને વિશાળ